केम छो दोस्तों, मजा माने? आ पीरियड में आपणे लेक्चर में आपणे विडियो लेक्चर में आपणे भणवाना छीए के काळ शू छे अने एनु बेजिक भणवाना छीए। मैं जोयुं छे, हूँ लगभग छेल्ला चार साढ़े चार वर्षथी अंग्रेजी विषय भणावुं छूं, स्पोकन अंग्रेजी पण भणावेलुं छे। अने सौथी अघरो टॉपिक जो विद्यार्थीओने लागतो होय तो ए काळ लागे छे। एम थाय छे कि सर काळ आवडता नथी, काळ शू छे? तो खरेखर कोई पण वस्तु शीखवा माटे सौथी पहेला तो एना विषे विचारवुं पड़े कि आ वस्तु छे शू, आ शा माटे भणवी जरूरी छे। तो काळ छे तमने अघरा तो लागे छे, पण मित्रों एक काळ जे छे कोई अघरी वस्तु नथी। जो तमे खरेखर विचारशो कि आ शू छे, खरेखर तमे जो भणशो ने एना थोड़ाक विडियो जोशो तो तमने खबर पड़ी जशे कि काळ काई छे नहीं। तो चलो सौथी आपणे पहेला शरूआत करिए। तो काळनो मतलब शू थाय छे? तमने खबर छे घणीवार गुजराती भाषामां एम कहे छे कि आ तो कया काळमां जन्म्यो छे एवी वात करे, तमने खबर छे? पछी काल कहे छे, काल। तो काळनो मेन मतलब थाय छे समय। काळ એટલે શું થશે? સમય થશે। તો પહેલા તો એ યાદ રાખો કાળનો મતલબ શું થશે? સમય થશે, બરોબર છે? જો આ વસ્તુ તમને યાદ જ નહીં રહે, કારણ કે અંગ્રેજીમાં કાળ છે અઘરા લાગે છે અને સામાન્ય રીતે મનમાં એવું જ વિચારી લેવામાં આવે છે કે આ અઘરું છે, મને અઘરું લાગે છે, પણ તમે કાળ એટલે શું થાય? સમય। હવે સમય શબ્દ તો તમે રોજ સાંભળો છો, કેટલા વાગ્યા શું સમય થયો છે ખબર છે તમને, બરોબર? એમ પૂછીએ છીએ। તો કાળ યાદ ના રાખો, કાળની જગ્યાએ શું યાદ રાખો? સમય। કાળ શીખવાના છે મતલબ સમય શીખવાનો છે। તો તમને એમ થાય સમયમાં શું શીખવાનું છે? હવે કાળનો સમાનાર્થી મતલબ સમય છે, તો સમયમાં શીખવાનું શું છે? મિત્રો તમને ખબર છે, પહેલા તો સૌથી પહેલા આખી દુનિયામાં જેટલા પણ સજીવો છે ને, એ બધા જ સજીવોમાંથી જો કોઈ વાતચીત કરી શકતું હોય તો એ કોણ છે? જેમ કે માણસ છે, વૃક્ષો છે, પશુ છે, પક્ષીઓ છે, આ બધા સજીવોમાંથી, બરોબર, માછલીઓ છે, ઘણા બધા પ્રકારના પક્ષીઓ છે, ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે, પણ એમાંથી ભાષાનું જે બેનિફિટ છે, ભાષાનું જે જેને કહેવાય ને કે આશીર્વાદ મળેલા છે કુદરત તરફથી, એ કોને મળેલા છે? ફક્ત માનવ જાતિને મળેલા છે। આપણે અલગ અલગ ભાષાઓ બોલીએ છીએ, અંગ્રેજી ભાષા બોલીએ, ગુજરાતી ભાષા બોલીએ, અને અમુક ભારતના ગામડાઓ છે ત્યાં સંસ્કૃત ભાષા બોલાય છે, હિન્દી ભાષા, હજારો ભાષાઓ છે। તો આ ભાષા છે એમાં ઘણી બધી વસ્તુઓ કોમન છે। તો સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે ભાષા આપણે શા માટે બોલીએ છીએ? માની લો કે આપણે બોલી ના શકતા હોત તો, ભાષા ના બોલી શકતા હોત તો, મતલબ કે તમને ખબર છે તમને કેવી મુશ્કેલી થાય છે જ્યારે તમારી આજુબાજુમાં લોકો અંગ્રેજી બોલતા હોય અને તમે અંગ્રેજી બોલી ના શકો, ત્યારે શું થતું હોય છે? માની લો કે કોઈ વ્યક્તિ છે જેને સ્પીચ નથી, સ્પીચ નથી મતલબ કે બોલી જ નથી શકતો, તો સૌથી પહેલાં તો ભાષા શું છે જોઈએ। તો ભાષા શા માટે જરૂરી છે? કોઈ પણ ભાષા છે એ આપણા વિચારો છે, આપણા એક્સપ્રેશન છે, આપણી લાગણીઓ છે, આપણે જે પણ કંઈક કહેવું છે એ કહેવા માટેનું એક માધ્યમ છે। શું છે? એક પ્રકારનું માધ્યમ છે। ભાષામાં છે શું? આપણે જે ભાષા બોલીએ છીએ એમાં શું બોલીએ છીએ? અત્યારે જે હું તમારી સામે બકબક બકબક કરી રહ્યો છું ગુજરાતી ભાષામાં, એમાં હું શું બોલું છું? તો એમાં હું શબ્દો છે એના પરથી બનતા વાક્યો બોલું છું। શું બોલું છું? વાક્યો। તો કોઈ પણ ભાષા શીખવા માટે સૌથી મોસ્ટ આઈમ્પી વસ્તુ છે એ શું છે? એના વાક્યો છે। જો અંગ્રેજી ભાષામાં તમને વાક્યો બનાવતા આવડી જાય, કોઈ પણ પ્રકારનું વાક્ય, તો એનો મતલબ શું થાય કે તમને અંગ્રેજી ભાષા આવડે છે। અંગ્રેજી ભાષામાં કોઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ કે એવા કોઈ સાયન્સને લગતા વિષયો શીખવાના છે, લોજિક નથી, બરોબર, એટલું બધું। એમાં શું છે? વાક્યો શીખવાના છે। કોઈ પણ પ્રકારનું વાક્ય તમે બોલી શકો, લખી શકો, વાંચી શકો અને સમજી શકો, તો એનો મતલબ શું થાય? તમને ભાષા આવડે છે। તો અંગ્રેજી ભાષામાં માસ્ટર થવા માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે તમારે વાક્યો શીખવાના છે, નવા નવા વાક્યો શીખો બસ। જો એ તમને વાક્યો બધા જ પ્રકારના આવડશે, એનો મતલબ શું થશે કે તમને અંગ્રેજી આવડે છે। તમારે હિન્દી શીખવું હોય તો હિન્દીમાં વાક્યો શીખવા પડે, પણ વાક્યો શેના બને છે? વાક્યો શેના બને છે? યોગ્ય રીતે ગોઠવેલા શબ્દોથી વાક્યો બને છે। વાક્યો શીખવા હોય તો આપણે શું શીખવું પડે? વાક્ય કઈ રીતે બને છે એ શીખવું પડે ને, અને વાક્ય શીખવા માટે શબ્દો શીખવા પડે। તો આપણે એટલા માટે મેં જે અત્યાર સુધી 10-12 વિડીયો બનાવ્યા છે એ બધા શેના પર બનાવ્યા છે? શબ્દો પર બનાવ્યા છે। અલગ અલગ પ્રકારના શબ્દો હોય છે, જેમ કે ગુજરાતી ભાષામાં છે કર્મ છે, ક્રિયાપદ છે, પછી નામ છે, વિશેષણ છે, ક્રિયા વિશેષણ છે, એવી જ રીતે દરેક ભાષામાં સમાનતા છે, દરેક ભાષામાં સમાનતા છે, પણ એ વસ્તુઓને અલગ અલગ રીતે કહીએ છીએ। ચલો આપણે બેઝિકની શરૂઆત કરીએ। સૌથી પહેલા તો કાળ છે, કાળનો મતલબ શું થાય? સમય, બરોબર, સમય। હવે તમે વિચારો કે સમય છે કેટલા પ્રકારનો હોઈ શકે?
तो समय त्रण प्रकार नो होई सके, मतलब काल त्रण प्रकार ना होई सके। जे समय अत्यारे चाली रह्यो छे अपनी समक्ष छे जे समय, ए समय ने आपणे शुं कहीए छीए? वर्तमान। वर्तमान में जीवो, भूतकाल की चिंता करो नहीं अने भविष्य की पण चिंता करो नहीं, भूतकाल की पण चिंता ना करो एम कहे छे। तो वर्तमान काल एटले, काल एटले शुं? समय। एनो मतलब वर्तमान नो काल एटले वर्तमान समय। तो केवा समय नी वात करी आपणे? जे समय अत्यारे चाली रह्यो छे, बराबर। पछी जे समय जतो रह्यो छे ए पाछो आवानो छे, जेम के 2019 नी साल चाली गई छे, हवे पाछी आवानी छे, बे महीना पहेलानो समय पाछो आवानो। जे समय एकवार जतो रह्यो ए क्यारे पाछो आवानो नथी, एवा समय ने आपणे शुं कहीए छीए? भूतकाळ। भूतकाळ एटले वीती गयेलो समय। वीती गयेला समय ने शुं कहीए छीए आपणे? भूतकाळ कहीए छीए। अने अत्यारे जे हालनो समय छे ने शुं कहीए छीए? वर्तमान काळ कहीए छीए। अने जे समय हजी बाकी छे आववानो छे, जे हजी आव्यो नथी, जेम के 2021, 22, 23, बराबर, આગળનો સમય એને શું કહેશું આપણે? ભવિષ્ય। એને શું કહેશું? ભવિષ્ય કાળ, એટલે કે ભવિષ્યનો સમય। આપણને એ તો ખબર હોય છે કે અત્યારે શું થઈ રહ્યું છે, ભૂતકાળમાં શું થઈ ગયું, પણ ભવિષ્યમાં શું થશે એની ખબર હોતી નથી। હવે આ કાળ શા માટે શીખીએ છીએ મિત્રો? શા માટે જરૂરી છે કાળ શીખવા? ના શીખીએ તો ના ચાલે? ના, કારણ કે કોઈ પણ ભાષા તમારે શીખવી હોય તો એ ભાષામાં શા માટે શીખવી જરૂરી? તો ભાષામાં સૌથી પહેલી વસ્તુ તો એ આવે છે કે આપણે ભાષામાં શું બોલીએ છીએ? ક્રિયાઓ બોલીએ છીએ। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે મિત્રો, કોઈ પણ ભાષામાં આપણે શું બોલીએ છીએ? ક્રિયાઓ, કાર્ય। જેમ કે હું નાનો હતો ત્યારે રોજ તળાવે નાહવા જતો હતો, તો એક ક્રિયા થઈ। આ વાક્ય છે પણ એક વાક્યમાં શું છે? ક્રિયા છે। અને એ ક્રિયા કયા સમયની છે? કોઈ પણ ક્રિયા ત્રણ સમયની હોઈ શકે। કોઈ પણ ક્રિયા છે એ કેટલા સમયની હોઈ શકે? ત્રણ સમયની। કાં તો એ ક્રિયા વર્તમાનની વાત કરતી હોય કે અત્યારે કંઈક થાય છે, અથવા રોજની વાત કરતી હોય, અથવા એ ક્રિયામાં જે ક્રિયા છે એ કઈ વાત કરતી હોય? ભવિષ્યની વાત કરતી હોય, મતલબ ભવિષ્યમાં કંઈક થશે, અથવા એ ક્રિયા છે કઈ હોય? ભૂતકાળની હોય। મતલબ કોઈ પણ ક્રિયા છે એ ત્રણ સમયમાં થઈ શકે, એના સિવાય કોઈ સમયમાં થઈ શકે નહીં। ત્રણ સમયમાં, કાં તો એ ક્રિયા થાય છે મતલબ વર્તમાન કાળનું વાક્ય થાય, જો એ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એ ભૂતકાળનું વાક્ય કહેવાય હંમેશા। કોઈ પણ ક્રિયા છે પૂરી થઈ ગઈ હોય તો ભૂતકાળ કહેવાય, અને જે ક્રિયા વાક્યમાં જે પણ ક્રિયાની વાત થઈ રહી છે જો હજી બાકી હોય થવાની, હજી થઈ નથી પણ બાકી હોય, તો એને ભવિષ્યનું વાક્ય કહેવાય। તો આપણે કાળ એટલા માટે શીખીએ છીએ જેના દ્વારા આપણે ચોક્કસ કરી શકીએ કે આ જે ક્રિયા છે એ થઈ ગઈ છે કે થઈ રહી છે કે થવાની છે, તો એના આધારે આપણે વાક્યો બનાવી શકીએ। તો તમને એમ થશે કે મિત્રો કાળ તો છે એ 12 કાળ છે ને સર, તો અહીંયા ત્રણ જ કેમ લખ્યા? તો જે 12 કાળ છે અહીંયા તમે જુઓ આ ત્રણ છે અને સામે આપણે એમ કહીએ છીએ કે 12 કાળ છે, તો અહીંયા ખાલી જગ્યા આવે છે। ગુણાકારમાં તમે એવો કયો આંકડો મૂકો કે 12 થાય? કાળ મુખ્ય તો ત્રણ કાળ છે, મુખ્ય કેટલા કાળ છે? ત્રણ કાળ, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ। ભૂતકાળને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? પાસ્ટ ટેન્સ। વર્તમાન કાળને શું કહીએ છીએ? પ્રેઝન્ટ ટેન્સ, ટેન્સ એટલે કાળ, અને આને શું કહીએ છીએ? ફ્યુચર ટેન્સ, બરોબર। તો આ ત્રણ કાળ છે એના પરથી કુલ કેટલા કાળ બને છે? 12 કાળ બને છે। તો કઈ રીતે બને ત્રણ પરથી? તો આ જે ભૂતકાળ છે એના કેટલા પ્રકાર છે? ચાર પ્રકાર છે, મતલબ ચાર ભૂતકાળ છે આપણી પાસે। કેટલા ભૂતકાળ છે? ચાર ભૂતકાળ છે। એવી જ રીતે પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, કેટલા પ્રેઝન્ટ ટેન્સ છે? ચાર પ્રેઝન્ટ ટેન્સ છે, પ્રેઝન્ટ ટેન્સ કેટલા છે? ચાર। અને ફ્યુચર ટેન્સ પણ કેટલા છે? ચાર ફ્યુચર ટેન્સ છે। તો સૌથી પહેલા તમારે શું યાદ રાખવાનું છે? મેઇન જે નામ છે, પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ, આ ત્રણ નામ યાદ રાખવાના છે આપણે। જોજો આ વિડીયોમાં 12 કાળના નામ છે, આસાનીથી યાદ રાખી લેશું। તો સૌથી પહેલા શું યાદ રાખવાનું તમારે? પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ। ચલો એક મિનિટ માટે વિડીયો પોઝ કરો અને તમે આને જોઈ અને મનમાં બોલવાનો પ્રયત્ન કરો।
तो मित्रों तमे विडियो पोज करी अने आ त्रण जे मुख्य काल छे प्रेजेंट टेन्स एटले वर्तमान काल, पास्ट टेन्स एटले भूतकाळ अने फ्यूचर टेन्स एटले भविष्य काल। तो मुख्य त्रण काल छे एना परथी बार काल बने छे। आपणे जोयुं आगळ के वर्तमान काल केटला छे चार, भूतकाळ केटला छे चार अने भविष्य काल केटला छे चार। तो बस तमारे चार वर्तमान काल याद राखवाना छे, चार भूतकाळ याद राखवाना छे अने चार भविष्य काल याद राखवाना छे, बराबर। तो मुख्य आ त्रण याद राखो एना परथी आपणे जोईए के केवी रीते आवे छे। कोई जगरी वस्तु नथी, एकदम सिंपल छे। जो तमने आ त्रण काल याद रहता होय तो आगळना बार काल छे एना नाम आसानीथी याद रहेशे। पहेला आपणे नाम याद राखीए पछी दरेक काळमां शुं आवे छे शीखीए, बराबर छे। तो जुओ आपणी पासे हजी बीजा त्रण शब्दो छे। टोटल तमारे केटला शब्दो याद राखवाना छे? एक बे त्रण अने बीजा त्रण, छ शब्दो याद राखवाना छे, ओके। जो हवे प्रेजेंट टेन्स छे, चार प्रेजेंट टेन्स छे, तो हुं अहींया प्रेजेंट टेन्स लखी नाखुं छुं चारे चार वखत, बराबर। कारण के चार प्रेजेंट टेन्स छे एनो मतलब चार प्रेजेंट टेन्स आवशे। जुओ पहेलुं छे आनी सामे PRESENT, प्रेजेंट टेन्स એટલે વર્તમાન કાળ, ફરીથી પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, ફરીથી પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, અને ફરીથી પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ। તો ચાર પ્રેઝન્ટ ટેન્સ થઈ ગયા, આટલું તો આવડે ને તમને, ચાર પ્રેઝન્ટ ટેન્સ છે તો ચાર થઈ ગયા। એવી રીતે આપણે ચાર પાસ્ટ ટેન્સ લખશું અને ચાર ફ્યુચર ટેન્સ લખશું। ચાર વત્તા ચાર વત્તા ચાર તો કેટલા કાળ થયા? બાર। પણ આ ચારે ચાર તો સરખું જ છે, પ્રેઝન્ટ ટેન્સમાં થોડોક તો તફાવત હોય ને। તો જોઈએ સૌથી પહેલો છે એનું નામ શું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મિત્રો। શું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। પછી બીજો પ્રેઝન્ટ ટેન્સ છે એનું નામ શું છે, કન્ટિન્યુઅસ। શું છે? કન્ટિન્યુઅસ એટલે ચાલુ, બરોબર। સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ। પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કેવો પ્રેઝન્ટ ટેન્સ થશે, ચાલુ વર્તમાન કાળ। પછી આપણે આ ડિટેલમાં જોશું કે ચારે ચાર પ્રેઝન્ટ ટેન્સમાં શું તફાવત છે। પછી આવશે પરફેક્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ। આ મેઇન વસ્તુ અગત્યની છે તમારે યાદ રાખવા માટે। પ્રેઝન્ટ ટેન્સ તો યાદ રહ્યું પણ આ પણ યાદ રહેવું જોઈએ ને। જુઓ અહીંયા ત્રણ શબ્દો છે, સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ। હવે ચોથું જે છે એમાં આ શબ્દ, કન્ટિન્યુઅસ શબ્દ અને પરફેક્ટ શબ્દ બંને અહીંયા લખવાનું છે, કોઈ નવો શબ્દ નથી। તો કન્ટિન્યુઅસ અને પરફેક્ટ, જુઓ કન્ટિન્યુઅસ લખ્યું મેં અહીંયા અને હવે શું લખું છું, પરફેક્ટ। હવે આ શબ્દ લખ્યો, પહેલા આ શબ્દ લખ્યો પછી આ શબ્દ, તો કેટલા શબ્દો અહીંયા લખ્યા, એક બે અને ત્રણ, અને આ બે શબ્દો તો અહીંથી જ લીધા છે। તો ચાર વર્તમાન કાળ થઈ ગયા, એવી જ રીતે ચાર ભૂતકાળ બનાવવાના, એવી જ રીતે ચાર ભવિષ્યકાળ બનાવવાના। ચલો લખીએ આપણે, પાસ્ટ, પાસ્ટ, પાસ્ટ અને પાસ્ટ, ટેન્સ, ટેન્સ, ટેન્સ અને ટેન્સ। કેટલા ભૂતકાળ છે? ચાર ભૂતકાળ છે। કયા કયા? તો અહીંયા જે શબ્દો લખ્યા એ જ અહીંયા શબ્દો આવશે। પહેલો શબ્દ કયો છે, સિમ્પલ, અહીંયા પણ સિમ્પલ, અહીંયા પણ સિમ્પલ, સિમ્પલ પાસ્ટ ટેન્સ। પછી કયો શબ્દ છે, કન્ટિન્યુઅસ, તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ। પછી કયો શબ્દ છે, પરફેક્ટ, તો શું આવશે, પરફેક્ટ પાસ્ટ ટેન્સ। અને પછી કયો છે, કન્ટિન્યુઅસ પરફેક્ટ, આ બંને પરથી બનાવેલો છે, તો અહીંયા પણ એ જ આવશે, કન્ટિન્યુઅસ પરફેક્ટ। તો બસ એકવાર જો આ ચાર શબ્દો કેવી રીતે લગાવવાના યાદ રહી જાય તો બીજા કાળમાં પણ એ જ રીતે લગાવવાના છે અને ફ્યુચર ટેન્સમાં પણ એમ જ છે। ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ, ચાર વખત ફ્યુચર ટેન્સ લખવાનું છે। ચાર વખત શું લખ્યું, પ્રેઝન્ટ ટેન્સ, ચાર પ્રેઝન્ટ ટેન્સ, ચાર પાસ્ટ ટેન્સ અને ચાર ફ્યુચર ટેન્સ। તો બોલો અહીંયા શું આવશે, આની જેમ જ સિમ્પલ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, પછી કયો છે બીજા નંબર ઉપર, કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, સાદો ચાલુ, કન્ટિન્યુઅસ એટલે શું થશે, ચાલુ ભવિષ્યકાળ, પછી શું આવશે, પરફેક્ટ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, અને પછી આવશે કન્ટિન્યુઅસ પરફેક્ટ।
तो सौथी पहला मित्रों आपने आ बारे बार कार्ड ना नाम याद होय तो आपने अंदर कार्ड डिटेल में सीखी सकी कि हाँ आ कार्ड में आवे आ कार्ड में आपने एज खबर ना होय कि अरे यार आ कार्ड कयो छे आ कार्ड कयो छे आ कार्ड कयो हमने खबर ज ना होय केटला कार्ड छे ने कार्ड ना नाम केवी रीते बने छे तो कार्ड नी अंदर शू आवे कई याद ज ना रहे पहला तो तमारे कार्ड ना नाम तमे जो आ कार्ड ना नाम याद राखशो तो ज तमने आगळ बारे बार कार्ड आवडशे नहींतर छे तमे भूलाई जशे के कया कार्ड में शू आवे पहला तमने ज्यारे पण कोई कार्ड शीखवाड़ी रह्या छे त्यारे तमारा मन में होवू जोईए कि हूँ कयो कार्ड शीखी रह्यो छुं बराबर तो आपणे हवे आगळ बीजा विडियो में सीम्पल प्रेजेंट टेन्स थी शुरू करशुं आ विडियो में मारो हेतु फक्त तमने कार्ड जे छे एना बारे बार कार्ड ना नाम केवी रीते बने छे एनो ओवरव्यू आपवानो हतो हवे आपणे 12 विडियो बनावशुं केटला विडियो बनावशुं 12 विडियो दरेक कार्ड नो एक विडियो बनावशुं बराबर छे अने एमां डिटेल में समजावशुं के तमारे कार्ड छे एमां आवे छे शुं अने केवी रीते याद राखवुं एकदम सीम्पल छे फक्त 10 थी 15 ज मिनिट में एक कार्ड आवडी जाय बराबर छे तो आ विडियो छे ए तमने केवो लाग्यो ए मित्रों मने कॉमेंट बॉक्स में जणावजो अने जो हजी तमे मारी चेनल पर नवा होय सब्सक्राइब ना कर्यु होय तो सब्सक्राइब करवानुं भूलता नहीं अने लाइक अने शेर तो करवानुं ज